गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण पांच गणित चैप्टर नंबर 14 नी अंदर आपणे पेज नंबर 190 उपर जे एग्जांपल आप्या छे तेनी गणतरी करशुं। हूँ केटलो वजनदार छू, राइट? तो वेदिकानी पुत्री ए हाथीनुं वजन केवी रीते शोध्युं हशे तमने याद छे, तमे चैप्टर नंबर नी अंदर धोरण 4 मां शीखी ज गया छो, राइट? तो अहीं आ पृथ्वी परना सौथी वजनदार प्राणीना वजन विशे अनुमान करो। तो सौथी वजनदार प्राणी कयुं छे? हाथी, राइट? तो शुं कहे छे કે અહીં આ હાથીનું વજન એ 5000 કિલોગ્રામ જેટલું છે। તો અહીં આપણે એક્ઝામ્પલ શોધવાનો છે કે બ્લુ વેલ અહીં આપવામાં આવી છે તો તેનું વજન એ મારા વજન કરતાં લગભગ 35 ગણું વધારે છે। મારા વજન કરતાં એટલે કોના વજન કરતાં? આ હાથીના વજન કરતાં 35 ગણું વધારે છે। તો આથી તેનું વજન કેટલા હજાર કિલોગ્રામ થશે? એટલે કે બ્લુ વેલનું વજન આપણે શોધવાનું છે। ચલો, તો આજે આપણે ટાસ્ક નંબર 4માં તમારે આ જ પ્રમાણે હેડિંગ મારવાનું રહેશે, હું કેટલો વજનદાર છું, પેજ નંબર પણ લખવાના રહેશે અને ટાસ્ક 4। ચલો, તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે બ્લુ વેલનું વજન હાથીના વજન કરતાં 35 ગણું વધારે છે તો તેનું વજન કેટલા હજાર કિલોગ્રામ હશે? અહીં આપણને આપવામાં આવી છે હાથીનું વજન 5000 કિલોગ્રામ છે। બ્લુ વેલનું વજન એ શું છે? 35 ગણું વધારે, એટલે કે 5000 × 35, બરાબર? તો તમે અહીં જોઈ શકો 5000 × 35માં તમને અહીં દર્શાવ્યું છે, અહીંયા દશકનું શૂન્ય, પહેલાં 3 વડે ગુણાકાર કરશું તો 0 0 અને 0, અને 5 40 15। હવે 5 વડે ગુણાકાર કરો, 0 0 0, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 આવે, 5 5 25। હવે સરવારો કરો, 0 0 0, 0 + 5 5, 5 × 7 અને આ 1, એટલે આપણો આન્સર શું આવશે? 1,75,000। માટે અહીં આપણે લખીશું કે આપણા બ્લુ વેલનું વજન એ કેટલું થશે? 1,75,000 કિલોગ્રામ હશે, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 199 ઉપર એક્ઝામ્પલ આપ્યા છે તે જુઓ। અંદાજ લગાવો કે તમારા વજન જેટલું વજન ધરાવતા કેટલા બાળકનું વજન એ 5000 કિલોગ્રામ વજન ધરાવતા એક હાથીના વજન જેટલું થાય, રાઈટ? આમાં શું કહેવા માંગે છે કે આપણું વજન, એક્ઝામ્પલ તરીકે લઈ લો કે તમારું વજન અત્યારે આપણે લઈએ તો 25 કિલોગ્રામ છે, રાઈટ? તો એવા આપણે કેટલા બાળકોના વજન ભેગા કરીએ કે તે ટોટલ 5000 કિલોગ્રામ વજન થાય, કે એક હાથી ત્યાં જેટલું વજન થાય? તો ચલો આપણે દાખલાની ગણતરી કરીએ। તો અંદાજે તમારું વજન 25 કિલોગ્રામ છે, રાઈટ? તો 25 કિલોગ્રામ વજન ધરાવતો એક બાળક છે તો એવો 5000 કિલોગ્રામ વજન ધરાવતા કેટલા બાળકો થાય તે આપણે શોધવાના છે। તો પદ લખ્યું, હવે શું કરશું? ચોકડી ગુણાકાર, તો 5000 × 1/25। હવે તમે 25 વડે ભાગાકાર કરશો તો આ પ્રમાણે જવાબ આવશે, 25 × 50। હવે આ શૂન્ય ઉતાર્યો, ભાગ નહીં ચાલશે એટલે એને અહીંયા મૂક્યો, આ શૂન્યને પણ ઉતાર્યો, ભાગ નહીં ચાલે એટલે ઉપર મૂક્યો, માટે આન્સર શું આવશે? 200 બાળકો। માંથી કહી શકાય કે 25 કિલોગ્રામ વજન, એટલે કે મારા જેટલું વજન ધરાવતા 200 બાળકોનું વજન એક હાથીનું વજન એટલે કે 5000 કિલોગ્રામ જેટલું થશે, રાઈટ? હવે ત્રીજો એક્ઝામ્પલ છે કે જન્મ સમયે મદનન્યુ, એટલે કે મદનન્યુ એટલે શું? હાથીનું બચ્ચું, તો તેનું વજન લગભગ 90 કિલોગ્રામ હોય તો તમારા જન્મ સમયે તમારું વજન કેટલું હતું, રાઈટ? આપણને યાદ નહીં હોય તમારા મમ્મીને પૂછી શકો, તો એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ કે 3 કે 4 કિલોગ્રામ જેટલું તો હોય જ। તો એ આપણે શોધ્યું, હવે બીજું શું શોધવાનું છે? કે જન્મ સમય દરમિયાન મદનન્યાનું વજન એ તમારા વજન કરતાં કેટલા ગણું હોય છે, રાઈટ? તો આશરે તમે લખી શકો અહીં કે આશરે જન્મ સમયે મારું વજન 3 કિલોગ્રામ હતું, હવે મદનન્યા એટલે કે હાથીના બચ્ચાનું વજન આપેલું છે આપણને 90 કિલોગ્રામ, હવે કેટલા ગણું છે એ શોધવા માટે શું કરશો? 90 ભાગાકાર 3, એટલે શું આવશે? અહીં 3 × 9 એટલે આવશે 30, એટલે અહીંયા આવ્યું 30 ગણું। માટે લખી શકાય કે જન્મ સમયે મદનન્યાનું વજન એ મારા વજન કરતાં 30 ગણું વધારે છે, રાઈટ? ખ્યાલ આવી ગયો કેવી રીતે એક્ઝામ્પલનો આન્સર શોધ્યો તે? હવે એક ચોથો એક્ઝામ્પલ છે કે એક જુવાન હાથી એક દિવસની અંદર 136 કિલોગ્રામ જેટલો ખોરાક ખાય છે, તો તે એક મહિનામાં ખાલી 11 કિલોગ્રામ ખોરાક ખાઈ જશે। અનુમાન કરો કે તે એક વર્ષમાં કેટલો ખોરાક ખાશે, રાઈટ? તો આપણને બધાને ખ્યાલ છે, આ પ્રકારના એક્ઝામ્પલ આપણે આગળ પણ જોઈ ગયા કે એક મહિનાના દિવસ કેટલા આવે? 30 દિવસ। માટે લખી શકાય કે એક દિવસની અંદર 136 કિલોગ્રામ ખોરાક ખાય માટે 30 દિવસ, એટલે કે એક મહિનામાં કેટલો ખોરાક ખાશે? તો શું કરશો? 30 × 136, જે મેં તમને અહીં સાઈડ પર બતાવ્યું છે, રાઈટ? એટલે શું આન્સર આવશે? 4080 કિલોગ્રામ ખોરાક ખાશે।
क्या महीना नी अंदर फक्त एक महीना नी अंदर हवे आपणे बीजुं शोधवानुं छे एक वर्षमां तो आपणने ख्याल छे एक वर्ष एटले केटला महीना आवे 12 महीना माटे हवे आपणे फरीथी पद लखशुं के एक महीना नी अंदर 4080 किलोग्राम खोराक खाई माटे 12 महीनामां केटलो किलोग्राम खोराक खाशे राइट तो शुं करशुं 4080 ગુણ્યા 12 तो ये तमने अहीं बतावामां आव्युं छे जुओ 4080 ગુણ્યા 12 હવે અહીંયા દશકનું શૂન લખશો હવે એક વડે ગુણાકાર કરો તો 0 8 1 8 0 અને 4 1 4 વત્તા હવે બે વડે ગુણાકાર કરો 0 8 2 16 વડ્ડી પડી 1 0 ગુણ્યા 2 0 પરંતુ પ્લસ આવશે 1 વડ્ડી આપણે ઉમેરવાની એટલે અહીં આવ્યા 1 હવે 4 2 8 હવે સરવાળો કરો તો આન્સર શું આવશે 48960 માટે લખી શકાય કે એક જુવાન હતી એક મહિનાની અંદર 4080 કિલોગ્રામ અને એક વર્ષની અંદર 48960 કિલોગ્રામ ખોરાક ખાઈ જશે ઓકે નાવ આ એક્ઝામ્પલ તો આપણા કમ્પ્લીટ થયા હવે આપણે એક નવો એક્ઝામ્પલ જોવાનો છે કે શાહિદે બેંક બચાવી રાઈટ તો શાહિદ બેંકની અંદર કામ કરે છે તે કેશ કાઉન્ટરની ઉપર બેસે છે એને ઘણા બધા સિક્કા ભેગા થાય રાઈટ તો એ ગણતો નથી માત્ર તેનું શું કરે છે વજન કરે છે તો કેવી રીતે કરે તો શું કરશે એક સિક્કાનું વજન આપણને ખ્યાલ છે કે અહીં આપી દીધું છે કે 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે હવે આ જે પોટલીની અંદર ભરી છે બધા સિક્કા તો એ શું કરશે પોટલીનું વજન કરશે તો પોટલીના વજન કરતાં એને ખ્યાલ આવશે કે અંદર કેટલા સિક્કા છે તમને પણ થશે કે આ ગણતરી કેવી રીતે થાય તો ચલો એ આપણે હવે જોઈએ તો અહીં આપણને આપી દીધું છે કે 5 રૂપિયાના સિક્કાનું વજન છે 9 ગ્રામ હવે પહેલો દાખલો છે કે 5 રૂપિયાના સિક્કાવાળો જે ઠેલો છે જે આપણે અહીં જોયો હાથની અંદર કોના શહીદના હાથમાં તો એ થેલાનું વજન શું છે 9 કિલો છે તો તેમાં કેટલા સિક્કા હશે ચલો સૌથી પહેલા તો આપણે 9 કિલોને આપણે શેમાં ફેરવવાનું ગ્રામમાં શા કારણે કેમ કે સિક્કાનું વજન આપણને શેમાં આપ્યું છે ગ્રામમાં માટે લખીશું 1 કિલો બરાબર 1000 ગ્રામ માટે 9 કિલો બરાબર કેટલા ગ્રામ થશે માટે ભાગાકાર કરશું ચોકડી ગુણાકાર કરીને 1000 ગુણ્યા 9ના છેદમાં 1 માટે શું આવશે 9000 ગ્રામ એટલે શું થયું કે આ જે 5 રૂપિયાવાળી સિક્કા છે એનો ઠેલો છે તો ઠેલાનું વજન કેટલું થયું 9000 ગ્રામ હવે આપણે સિમ્પલી પદ લખી શકીએ કે 9 ગ્રામ વજનની અંદર 5 રૂપિયાના કેટલા સિક્કા છે 1 સિક્કા રાઈટ કે 9 ગ્રામ વજન ધરાવે તો 1 સિક્કો હોય તો 9000 ગ્રામ વજન ધરાવે તો એમાં કેટલા સિક્કા હોય રાઈટ તમે પદ લખી શકો હવે તમે શું કરશો ચોકડી ગુણાકાર તો 9000 ગુણ્યા 1 ભાગ્યા 9 તો 9000 ભાગ્યા 9 તમે સાઈડ પર પણ કરશો તો તમને સરળતાથી આવશે ડાયરેક્ટ કરતાં પણ તમને આવડે છે 9 1 9 અને આ 0 0 0 માટે શું આવશે 1000 સિક્કા કે જ્યારે 5 રૂપિયાના સિક્કાવાળા થેલાનું વજન 9 કિલો હોય તો તેની અંદર 1000 સિક્કા હશે રાઈટ તો તમને ખ્યાલ આવી ગયો એક્ઝામ્પલની અંદર હવે વિદ્યાર્થી મિત્રો ચોપડીના પાના નંબર 200 ઉપર આવી જાઓ એના ઉપર જેટલા પણ આ બધા એક્ઝામ્પલ આપ્યા છે હું તમને ડાયરેક્ટ નોટબુકની અંદર બતાવું છું તો એ હવે આપણે ગણતરી કરીએ ચલો તો પેજ નંબર 200 ઉપર જે એક્ઝામ્પલ આપ્યા છે તે જોઈએ તો સવાલ છે કે 5 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કરવામાં આવે તો તેમાં કેટલા સિક્કા હશે તે આપણે શોધવાના છે રાઈટ તો આપણને આગળના એક્ઝામ્પલમાં જોયા કે 5 રૂપિયાવાળા એક સિક્કા છે તો એ એક સિક્કાનું વજન કેટલું છે 9 કિલોગ્રામ અહીં આપણને થેલાનું વજન આપી દીધું છે કે 18 કિલોગ્રામ થેલાનું વજન હોય તો તેમાં કેટલા સિક્કા હોય તે આપણે શોધવાનું છે બધા જ એક્ઝામ્પલ આ રીતના છે તો ફટાફટ જોઈશું તો 18 કિલોગ્રામ બરાબર 18 × 1000 એટલે કે 18000 ગ્રામ રાઈટ આપણે આગળના એક્ઝામ્પલમાં પદ તરીકે જોઈ ગયા કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ માટે 18 કિલોગ્રામ બરાબર કેટલા તો 18 × 1000 એટલે કે 18000 ગ્રામ થશે હવે આપણને ખ્યાલ છે કે 9 ગ્રામનો એક સિક્કો છે તો આ 18000 ગ્રામ થેલાની અંદર કેટલા સિક્કા હશે આપણે આ પ્રમાણે પદ લખી શકીએ હવે શું કરશું ચોકડી ગુણાકાર તો 18000 × 1/9 હવે તમે અહીં સરળતાથી દાખલો કરી શકો ભાગાકાર કરવો તે સાઈડ પર કરો નહીંતર આ પ્રમાણે કરવાનું 9 2 18 હવે આ 0 0 0 માટે શું આવશે 2000 સિક્કા કે જો થેલાનું વજન 18 કિલોગ્રામ હોય તો એની અંદર 2000 સિક્કા હશે શેના 5 રૂપિયાના હવે એની અંદર જ બીજો એક્ઝામ્પલ છે કે જો થેલાનું વજન 54 કિલોગ્રામ હોય તો 54 કિલોગ્રામ બરાબર 54000 ગ્રામ થાય રાઈટ આ પ્રમાણે હવે શું થશે પદ લખશું કે 9 ગ્રામ હોય તો એક સિક્કો તો 54000 ગ્રામ થેલાની અંદર કેટલા સિક્કા હોય તો શું આવશે 54000 × 1/9 હવે અહીંયા સાઈડ પર મેં તમને ભાગાકાર દર્શાવ્યો છે 9 6 54
બરાબર એ શૂન શૂન થઈ ગયા. હવે આ શૂન્યને ઉતાર્યો ભાગ નહીં ચાલ્યો એટલે અહીંયા આપણે શૂન મૂક્યો. તે જ પ્રમાણે આજુબાજુના આ બંને શૂન્ય ઉતાર્યા ભાગ નહીં ચાલ્યો એટલે આપણે ક્યાં લખીશું ઉપર. માટે આપણો આન્સર શું આવશે, 6000 સિક્કા, કે 54 કિલોગ્રામ થેલાનું વજન હોય તો તેની અંદર 6000 સિક્કા એ હશે. ત્યારબાદ કે 4500 ગ્રામ હોય, અહીંયા આપણને ડાયરેક્ટલી ગ્રામ આપેલું જ છે, માટે એને આપણે ફરીથી ગ્રામ કે કિલોગ્રામમાં ફેરવવાની જરૂર નથી. ડાયરેક્ટ જ પદ લખશું કે 9 કિલોગ્રામનો એક સિક્કો છે તો 4500 ગ્રામમાં કેટલા સિક્કા હોય, તો 4500 ભાગ્યા 9 ડાયરેક્ટ કરો તો 9 × 5 = 45, માટે શું આવશે આપણો આન્સર, 500 સિક્કા છે. રાઈટ. હવે એક્ઝામ્પલ જુઓ, 2 કિલો અને 250 ગ્રામ હોય તો થેલાનું વજન. તો સૌથી પહેલાં આપણે ગ્રામમાં ફેરવવાનું 2 કિલો અને 250 ગ્રામને. તો શું કરશો, 2 કિલો = 2000 ગ્રામ. માટે 2 કિલો અને 250 ગ્રામ = 2000 ગ્રામ એટલે શું આવશે આન્સર, 2250 ગ્રામ, 2250 ગ્રામ. રાઈટ. હવે તમે સિમ્પલી લખી શકો કે 9 ગ્રામનો એક સિક્કો હોય તો 2250 ગ્રામમાં કેટલા સિક્કા હોય. માટે લખી શકાય 2250 × 1/9. હવે આ ભાગાકાર મેં અહીં સાઈડ પર દર્શાવ્યો છે, તમે જોશો તો 9 × 2 = 18 + 4 અહીં ભાગ નહીં ચાલશે એટલે અહીં આવશે 12 અને અહીં આવશે 1. 12માંથી આ જાય તો 4. હવે 45, તો 9 × 5 = 45, અહીં શૂન્યનો તર્યો ભાગ નહીં ચાલે એટલે અહીંયા મૂક્યો. માટે આપણો આન્સર શું આવ્યો, 250 સિક્કા. રાઈટ. હવે તેની અંદર જ એ એક્ઝામ્પલ જુઓ, એ જ પ્રમાણેનું છે. 1 કિલો અને 125 ગ્રામ હોય તો તે જ પ્રમાણે આપણે 1 કિલો અને 125 ગ્રામને સેમાં કન્વર્ટ કરીશું ગ્રામમાં. આ પ્રમાણે કરીએ તો શું આન્સર આવ્યો, 1125 ગ્રામ. હવે તમે પદ લખો, 9 ગ્રામનો એક સિક્કો હોય તો 1125 ગ્રામમાં કેટલા સિક્કા. રાઈટ. તમે આ પ્રમાણે ગણતરી કરશો તો આવશે 125 સિક્કા, જે ભાગાકાર પણ તમને અહીં દર્શાવવામાં આવ્યો છે. રાઈટ. હવે એના પછીના એક્ઝામ્પલ છે કે 2 રૂપિયાના સિક્કાનું વજન આપી દીધું છે 6 ગ્રામ છે, તો 2 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય. આગળના એક્ઝામ્પલમાં આપણને થેલાનું વજન આપેલું, એમાં કેટલા સિક્કા છે તે શોધતા હતા. અહીં તમે જુઓ, 2200 સિક્કા હોય તો થેલાનું વજન કેટલું તે આપણે શોધવાનું છે. તો આપણે પહેલાંથી ઉડતું પદ લખીશું કે 1 સિક્કાનું વજન 6 ગ્રામ છે તો 2200 સિક્કાનું વજન કેટલું થશે. તો 2200 × 6/1 બરાબર. હવે તમે અહીં ગુણાકાર સાઈડ પર કરશો, 22 × 6 એટલે તમારો આન્સર આવશે 13200 ગ્રામ. બરાબર. હવે આપણે આને શેમાં લખવાનું છે, કિલોગ્રામ અને ગ્રામમાં. અહીં આવશે કિલો. રાઈટ. તો આને કેવી રીતે લખશો, આને સૌથી પહેલાં આપણે શેમાં ફેરવશું, ગ્રામને કિલોગ્રામમાં. તો 1000 ગ્રામ = 1 કિલોગ્રામ, માટે 13200 ગ્રામ = કેટલા કિલોગ્રામ. તો 13200 ભાગ્યા 1000, આ શૂન શૂન તો ઉડી ગયા. હવે શું આવ્યું, 132/10. આને આપણને આગળના સેમિસ્ટરમાં શીખી ગયા, પહેલાં સેમિસ્ટરમાં શું લખાય, 13.2 કિલોગ્રામ. હવે આ 13.2 કિલોગ્રામને આપણે ગ્રામ કિલોગ્રામમાં લખતા આવડે તે આપણે શીખી ગયા. શું લખશું, 13 કિલો 200 ગ્રામ. પોઈન્ટની જમણી બાજુની સંખ્યા નાના એકમમાં અને પોઈન્ટની ડાબી બાજુની સંખ્યા મોટા એકમમાં આવે. રાઈટ. એ આપણે શીખી ગયા છે. માટે લખશું 13 કિલો 200 ગ્રામ. તો ખ્યાલ આવી ગયો કે 2 રૂપિયાના 2200 સિક્કા હોય તો તેનું વજન થેલીનું કેટલું થશે, 13 કિલો અને 200 ગ્રામ. ઓકે. નાવ એ જ પ્રમાણે બીજો એક્ઝામ્પલ તમે જુઓ કે 3000 સિક્કા હોય તો થેલાનું વજન કેટલું. 3000 × 6 એટલે આવશે 18000. હવે એને આપણે શેમાં ફેરવીએ, કિલોગ્રામમાં. તો 1000 ગ્રામ = 1 કિલોગ્રામ, તો 18000 ગ્રામ = કેટલા. તો અહીં શું આવ્યા, 18 ક્રિગા. હવે તમે આને લખી શકો, અહીં 18 ક્રિગા એટલે 18 કિલો 0 ગ્રામ. માટે લખીશું કે 3000 સિક્કા હોય તો થેલાનું વજન શું થશે, 18 કિલો થશે. રાઈટ. એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો. હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 1 રૂપિયાના 100 સિક્કાનું વજન આપણને આપી દીધું છે 485 ગ્રામ. રાઈટ. તો 10000 સિક્કાનું વજન કેટલું થાય એ પણ આપણે કિલો અને ગ્રામમાં લખવાનું. તો તમે જુઓ, 100 સિક્કાનું વજન આપ્યું છે, તો 10000 સિક્કાનું વજન આ પ્રમાણે આપણે ચોકડી ગુણાકાર કરીને શોધ્યું, કેટલું આવ્યું, 48500 ગ્રામ. હવે તમે આને શેમાં ફેરવશો, સૌથી પહેલાં કિલોગ્રામની અંદર. તો કિલોગ્રામમાં ફેરવતા શું આન્સર આવ્યો, 48.5 કિલોગ્રામ. હવે આપણને ખ્યાલ છે કે પોઈન્ટની જમણી બાજુની સંખ્યા નાના એકમ સાથે અને પોઈન્ટની ડાબી બાજુની સંખ્યા મોટા એકમ સાથે એટલે શું આવશે, 48 કિલો 5 ગ્રામ. તો તમે અહીં લખી શકો 48 કિલો 5 ગ્રામ. રાઈટ. તો આ પ્રમાણે સિક્કાના દાખલાઓ છે, તમે ગણતરી સરળતાથી કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ચેપ્ટર નંબર 14 કમ્પ્લીટ થાય છે. આજે જેટલા પણ એક્ઝામ્પલ આપણે કર્યા છે તો તમારે બધા સારા અક્ષરે નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.